नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, जय श्री कृष्ण। हूँ सुधीर सर, मारी यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत करूँ छूँ। बाळको शेर जप्तीना महत्वना दाखला चाले छे, एमा टूका दाखला पछी स्वाध्याय अने उदाहरणना बे मोटा दाखला गणेला। हवे पाना नंबर 61 दाखला नंबर 15 जुओ, अति महत्वनो दाखलो, मोस्ट आईएमपी दाखला नंबर 15। वलसाड़नी रुस्तम लिमिटेड कंपनी 10 एक एवं 2,40,000 इक्विटी शेर दीठ 70 रुपयाना प्रीमियम थी बहार पाड़े छे। एनी रकम नीचे 3 विभाग में मंगावेली छे, अरजी मंजूरी हप्तो, त्रणेय में प्रीमियम छे। बाळको समझजो, अरजीना 38 एमां 35 प्रीमियम, पेन्सिल साथे ज राखवानी, એટલે 38 - 35 એટલે અરજીની મૂળ રકમ 3। સેમ એજ રીતે મંજૂરીમાં 28, 25 પ્રીમિયમ જાય એટલે મૂળ રકમ 3, આખરી હપ્તાના 14, 10 પ્રીમિયમ જાય એટલે 4, 3, 3, 4, 10 રૂપિયા થઈ જાય, અને કાઉન્સ 35, 25, 10, પ્રીમિયમ 70। જહાંગીરે ધારણ કરેલ 2000 શેર પર મંજૂરીને આખરી હપ્તાની રકમ નથી મળતી, એ સિવાય રકમ પૂરેપૂરી મળી જાય છે। કંપની આ શેર જપ્ત કરે છે અને 40% પ્રીમિયમથી જોસેફને ફરી વેચે છે। આપણે આમનોંધ પસાર કરીએ, રુસ્તમ લિમિટેડની આમનોંધ। ચાલો પહેલી ફિક્સ આમનોંધ બાળકો, બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા। ચાલો અહીંયા કેટલી અરજી છે સૂચના નથી એટલે પૂરેપૂરી જ હોય। 2,40,000 × 38, ચાલો કરીએ ગુણાકાર, 91,20,000, 91,20,000। ચાલો બાબત છે શેર અરજીના નાણાં મળ્યા તેના, શેર અરજીના નાણાં મળ્યા તેના, સરસ મજાની લાઈન। તમને ખબર છે બીજી આમનોંધ ફરજિયાત, અરજીનું ખાતું બંધ એટલે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, ઉપર જે રકમ હતી તે જ 91,20,000। વધુ અરજી હોય તો બેંક ખાતું આવે, અહીંયા નથી એટલે નહીં આવે, પણ 38ની અંદર બાળકો 35 પ્રીમિયમ છે, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, અને પ્રીમિયમનો નિયમ જ્યાં શેર મૂડી હોય ત્યાં જામીનગીરી પ્રીમિયમ થશે જમા। ચાલો 2,40,000 × 38માંથી 35 પ્રીમિયમ જાય એટલે 3, 24 × 73, 7,20,000। જ્યારે પ્રીમિયમમાં 2,40,000 × 35, ચાલો તો આમાંથી 7,20,000 જાય એટલે 84 લાખ, 84 લાખ। બાબત છે શેર અરજી મંજૂર કરી તેના, શેર અરજી મંજૂર કરી તેના। ચાલો હવે મંજૂરીની રકમ મંગાવીએ કુલ 28, એમાં 25 પ્રીમિયમ છે, ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર 2,40,000 × 28, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, અને તે આવશે જામીનગીરી પ્રીમિયમ ખાતે। ચાલો 28માં 25 પ્રીમિયમ છે એટલે શેર મૂડીમાં 2,40,000 × 3
એટલે ઉપર છે જેનો ગુણાકાર 720,000, પ્રીમિયમમાં 240,000 ગુણ્યા 25, ચાલો એનો ગુણાકાર કરીએ, સાહીઠ લાખ થશે, એટલે કુલ ઉધાર 67,20,000, 2,40,000 ગુણ્યા 28. બાબત છે શેર મંજૂરીની રકમ મંગાવી તેના. બાળકો, દરેક તબક્કામાં પ્રીમિયમ છે, એટલે જ્યાં જ્યાં શેર મૂડી જમા ત્યાં ત્યાં પ્રીમિયમ જમા. જહાંગીર એક જ વ્યક્તિ છે, એને 2,000 શેર પર મંજૂરી અને હપ્તાની રકમ આપી નથી. ચાલો, તો અહીંયા ચોથી આમનોથી જ મળવાનો બાકી હપ્તો શરૂ થઈ જશે. બેંક ખાતે ઉધાર, પછી મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા. મંજૂરીના જેટલા ઉધાર એટલા જમા, 67,20,000. જહાંગીરના કેટલા શેર છે? તો 2,000. ચાલો, મંજૂરીની કુલ રકમ 28, 28 2 56,000. ચાલો, હવામાંથી 56,000 માઇનસ કરીએ, 20 36, એટલે 66,64,000. ચાલો, હવે આમાંથી ડાયરેક્ટ બાદબાકી લખી શકાય, અથવા કુલ શેર આપણા 2,40,000, એમાંથી 2,000 શેર પર રકમ નથી મળતી, તો કેટલા પર મળે છે? 2,38,000 ગુણ્યા 28. બાબત છે 2,38,000 શેર પર મંજૂરીની રકમ મળી તેના. ચાલો, આ મંજૂરીની વાત હતી. બાળકો, આગળ વધીએ. હવે આખરી હપ્તો 14 રૂપિયાનો છે, એમાં પણ પ્રીમિયમ છે. મંગાવીએ ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર. મંગાવવાના પૂરેપૂરા 2,40,000 ગુણ્યા 14. અહીંયા પણ બે ખાતા જમા થશે બાળકો, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. ચાલો, 14 માં 10 રૂપિયા પ્રીમિયમ છે, એટલે શેર મૂડીમાં 2,40,000 ગુણ્યા 4, 9,60,000, અને પ્રીમિયમમાં 2,40,000 ગુણ્યા 10 એટલે 24 લાખ, 24 ને 9 33,60,000, 2,40,000 ગુણ્યા 14. ચાલો, બાબત છે શેર આખરી હપ્તાની રકમ મંગાવી તેના. શેર આખરી હપ્તાની રકમ મંગાવી તેના. બાળકો, અહીંયા જહાંગીર સિવાય અન્ય કોઈ વ્યક્તિ છે જ નહીં, એટલે આખરી હપ્તામાં પણ 2,000 શેર ઉપર જ રકમ મળશે નહીં. ચાલો, બેંક ખાતે ઉધાર, પહેલાંથી આમનું લખી નાખીએ. મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા. ચાલો, જમા કેટલા? ઉપર ઉધાર હતા એટલા, 33,60,000. બાકી હપ્તામાં 2,000 શેર ગુણ્યા કુલ 14, એટલે 28,000. તો બેંકની રકમ આવશે 33,60,000 માઇનસ 28,000, એટલે 33,32,000.
અહીંયા પણ 2,40,000 માંથી 2,000 શેર જાય એટલે 2,38,000 શેર પર રકમ મળે ગુણ્યા 14. બાબત છે 2,38,000 શેર પર આખરી હપ્તાની રકમ મળી તેના 2,38,000 શેર પર આખરી હપ્તાની રકમ મળી તેના. ચાલો હવે કંપની આ શેર જપ્ત કરે છે અને 40% પ્રીમિયમથી જોસેફને વેચે છે. ચાલો શેર જપ્તીને લીધે મૂડીમાં ઘટાડો થાય, શેર મૂડી ખાતે ઉધાર. કેટલા શેર બાળકો? તો 2,000 × શેર મૂડીમાં તો મૂળ રકમ 10 જ આવે એટલે 20,000. હવે જપ્તી સમયે જો પ્રીમિયમ મળવાનું બાકી હોય તો શેર મૂડીની સાથે પ્રીમિયમ ઉધાર થાય. અહીંયા આવશે બાળકો જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર. પ્રીમિયમ બાકી હોય તો જ, કુલ 70 રૂપિયા પ્રીમિયમ, અરજી વખતે પ્રીમિયમ 35, આ વ્યક્તિએ અરજીના કુલ 38 રૂપિયા આપેલા છે એમાં પ્રીમિયમ આવી જાય છે. કઈ કઈ રકમ નથી આપી? તો મંજૂરી અને હપ્તો. તો મંજૂરીનું પ્રીમિયમ જુઓ 25 અને હપ્તાનું પ્રીમિયમ 10, એટલે 25 × 10 35 રૂપિયા પ્રીમિયમ નથી આપેલું. 2,000 × 35 એટલે 70,000. બે ખાતા જમા, તે શેર જપ્તી ખાતે, તે મળવાના બાકી હપ્તા ખાતે. મળવાનો બાકી હપ્તો એકદમ ઇઝી. ચાલો ચોથી આમ નોંધમાં 56,000 અને છઠ્ઠીમાં 28,000. કૌંસમાં 56,000 + 28,000 50, 60, 70, 80 ને 84,000 આવશે. પહેલાં આ લખી દેવાનું, શેર જપ્તી ખાતું કઈ રકમથી જમા થાય? મૂળ કિંમત પૈકી મળેલ રકમ, 10 રૂપિયામાંથી મળેલ રકમ. આ વ્યક્તિએ ખાલી અરજીના આપેલા છે 38, પ્રીમિયમ જાય તો મૂળ રકમ 3,000 × 3 એટલે આવશે 6,000. જોઈ લો એટલે બાળકો, જપ્તી વખતે આ 3 ખાતા ફિક્સ જ હતા, શેર મૂડી ઉધાર, જપ્તી જમા, મળવાનો બાકી હપ્તો જમા. પણ જો પ્રીમિયમ બાકી હોય તો પ્રીમિયમ ઉધાર થાય, જેટલું બાકી હોય એટલું. અહીંયા પ્રીમિયમ મંજૂરી અને હપ્તાનું બાકી. મંજૂરીનું પ્રીમિયમ કેટલું છે? તો એ છે 25 અને હપ્તાનું પ્રીમિયમ કેટલું છે? 10, એટલે કુલ 35. ચાલો બાબત જે નથી લખતા, જગ્યા ઘટશે. શું આવે બાબત છે? તો 2,000 શેર પર મંજૂરી અને હપ્તાની રકમ ન મળતા જપ્ત કર્યા તેના. હવે કંપની આ શેર 40% પ્રીમિયમથી ફરી બહાર પાડે છે અને જોસેફને આપે છે. હવે ટકાવારી હંમેશા મૂળ કિંમત પર ગણાય. બાળકો ખાસ યાદ રાખજો, વટાવ હોય કે પ્રીમિયમ હોય, એની ટકાવારી હંમેશા કઈ કિંમત પર ગણાય? મૂળ કિંમત પર ગણાય. તો શેરની મૂળ કિંમત 10 રૂપિયા, એના 40% એટલે 4 રૂપિયા. પ્રીમિયમ એટલે મૂળ કિંમત કરતાં વધુ રકમ, 10 + 4. જો 40% વટાવ હોય તો 10 - 4, તો શેરનો નવો ભાવ થશે 14 રૂપિયા. બેંક ખાતે ઉધાર 2,000 × 14 28,000. જો 10 કરતાં ઓછી રકમ હોય તો વટાવ, તો શેર જપ્તી ઉધાર થાય, પણ એવું નથી. ફરીથી 40% પ્રીમિયમ એટલે મૂળ કિંમત 10, એના 40% 4, એટલે પ્રીમિયમ પ્લસ થાય 10 + 4, નવો ભાવ 14. તે શેર મૂડી ખાતે, અહીંયા તો નિયમ મુજબ 2,000 × 10 જ આવે એટલે કે 20,000, અને ઉપરના 4 મૂડી આવક કે મૂડી નફો, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે.
2000 गुणिया 4 એટલે 8000। बाबत जे जप्त थयेला शेर रुपया 14 लेखे फरी बहार पाड़िया अथवा 40% प्रीमियम थी फरी बहार पाड़िया तेना प्रीमियम आवे एटले फरी थी अहीं शेर मूड़ीनी साथे जामीनगीरी प्रीमियम जमा। हवे आपणी छेल्ली आमनो अंध बाळको शेर जप्ती खाते उधार ते मूड़ी अनामत खाते जमा। शेर जप्ती खातु बंद कर्युं तेना सातमी में जप्तीना जमा 6000 छे, आठमी में तो उधार छे ज नहीं, एटले बैठी रकम लखी देवानी केटली 6000। माइनस करवानुं तो कई रहेतुं ज नथी। चलो बाळको केलसी लई लेजो अने छेल्ले कुल सरवाळो करिए। त्रण करोड़ 85,24,000 तमे पण टेली करजो। परीक्षा में तमे कुल सरवाळो नथी करता, बाबत जे अंगे सूचना नथी अने तमे नथी लखता तो 1-2 માર્કનું નુકસાન જશે। ક્લિયર? તો બાળકો આ અતિ મહત્વનો દાખલો હતો। ખાસ સંપૂર્ણ વિડિયો બરાબર જોઈ તમામ આમ નોંધ બરાબર સમજીને લખવાની છે, દાખલાની રકમ સામે રાખવાની છે। અતિ મહત્વનો દાખલો છે। વિડિયોને લાઈક કરજો, મેક્સિમમ શેર કરજો અને ચેનલ જો સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો આજે જ કરી દેજો। ગુડ બાય, આવજો।